પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના છઠ્ઠા દિવસે સ્વાધીનતા દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજનગરમાં વિશાળ ભક્ત ભક્તમેદરીથી છલકાતા નારાયણ સભાગૃહમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાનના ધનુ પ્રાર્થના અને કીર્તન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાના દૂત એવા પ્રમુખ સ્વામી મહારાજને યવાવૃદ્ધ દ્વારા વિશિષ્ટ નૃત્ય દ્વારા અંજલી આપવામાં આવી હતી ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજના સંવાદિતાના વૈશ્વિક કાર્યોને તેઓની ઉદ્દાત જીવન ભાવનાને દર્શાવતી એક વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સર્વ સર્વધર્મ સંભાવ એવી એક ભાવના એવી વાત એવા વિચારો અહીંયા પ્રગટ થયા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પર મહંત મહારાજના આમંત્રણને માન આપીને બી સંસ્થાના આમંત્રણને માન આપીને અનેક ધર્માચાર્યો અહીંયા પધાર્યા દરેક ધર્માચાર્યએ પોતાના ધર્મ સંપ્રદાય પોતાના પવિત્ર ધાર્મિક પુસ્તકોમાં જે કંઈ વાત માનવ સંવાદિતતા માટે લખી છે એ પોતે ખૂબ સુંદર રીતે રજૂઆત કરી વિશેષ નજરાણું એ રહ્યું આજનું કે તમામ ધર્માચાર્યો એમને બધા એકબીજા સાથે એક માનવ સાંકળ માનવકર્તા એટલે કે બધા સાથે રહીને અને સંવાદિતતાની સાંકળ ઇટ વોઝ અ હ્યુમન ચેઇન ઓફ હાર્મની વિચ કેવ અ વેરી સ્પેશિયલ મેસેજ એક સુંદર સંદેશો આપ્યો કે આપણે બધાએ સંપીને સાથે રહેવાનું છે સંવાદિતતા સાધવાની છે દરેક એકબીજા પ્રત્યે સહિષ્ણુ રહે દરેકને એકબીજા પ્રત્યે પ્રેમ રહે દરેક એકબીજાની વાતને સ્વીકારે અને એ રીતે આપણે વિશ્વને એક સુંદરતમ સ્થાન બનાવી શકીએ એવી સુંદર વાત સુંદર સંદેશ અને એક સુંદર અભિગમ આજની આ સર્વ સર્વધર્મ આદર સભા એટલે કે ધ ઇન્ટરફેથ હાર્મની ધ ડે ઓફ સોલિડારિટીમાં ઉજવાયું કોટ બનાસકાંઠાના થરાદમાં એમકે કોટન વે બ્રિજ સીલ કરાયો હતો જેમાં એમકે કોટન વે બ્રિજ ઓછું વચન